જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? મજામાં. તો ફરી આપણે આવી ગયા છે નવો વિડીયો લઈને. ઘણા સમય બાદ અત્યારે છે આપણે અમદાવાદ એરપોર્ટથી ચેન્નઈ જવાના છે. તો ફ્લાઇટમાં આપણે ચડી ગયા એરપોર્ટથી. એરોબીજની અંદર થઈને સીધું ફ્લાઇટમાં આવવાનું હોય તો ફ્લાઇટમાં આપણે બેસી ગયા અને આપણી સીટ આ છે. વિન્ડો સીટ નથી આપણી, વિન્ડો સીટની બાજુની વચ્ચેની સીટ છે. ને પ્લેન હવે નીકળી ગયું ભાઈ, એની જગ્યાએ જ્યાં જવાનું છે ત્યાં આપણે બેસી ગયા અદબ વાળી. હજી અમદાવાદ હોતું છે, કેમ કે સવારના 6:15 વાગ્યાની ફ્લાઇટ હતી આપણે. અમદાવાદ હજી હોતું છે, જાગ્યું નથી, કેમ કે અમદાવાદવાળા ઉઠે 9:10 વાગે. એ પહેલાં તો આપણે પહોંચી જવું ચેન્નઈ. ને વિડીયોમાં મિત્રો બન્યા રહેજો, નવો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ધીમે ધીમે આપણે આવતા રહ્યા આવા વિડીયો. હવે આપણે લેન્ડ થવાની તૈયારી છે ચેન્નઈ એરપોર્ટ ઉપર. હજી તમને દેખાય છે એ ચેન્નઈ છે. ને વાગવામાં થયા છે 8. બે 1.25 કલાકનો રસ્તો હતો આપણે ફ્લાઇટનો ટાઈમ. 1.25 કલાકમાં તમને અમદાવાદથી ચેન્નઈ પહોંચાડી દઈ. 6:15 વાગ્યાવાળી ફ્લાઇટ છે અમદાવાદથી. આ દેખાય છે ચેન્નઈ એરપોર્ટ છે. ને હવે આપણે ઊભું રહે એટલે ઉતરી જાઉં. ને પ્લેન ઉતરે ત્યારે કાનમાં ધાક હારી પડી જાય. કાન જરાક બંધ થઈ જાય ઘડીક વાર પૂરતા, પણ વાંધો ન આવે. તો મિત્રો આપણે હવે ઉતરી ગયા છે ને આ બધા હજી ઉતરે છે ધીરે ધીરે. ફ્લાઇટ આખી ફૂલ હતી ચેન્નઈની ને આપણે ઉતરી ગયા છે. ને હવે ઉતરી નહીંથી આપણે જવાનું છે બસમાં. બસ આપણે લઈ જાય એરપોર્ટ ઉપર. એરપોર્ટથી આપણે એક્ઝિટ કરવાનું. જ્યાં ફ્લાઇટ ઊભી હોય ત્યાંથી આપણે બસમાં જ જવાનું હોય. એરપોર્ટવાળાની જ બસ હોય. તો હવે આપણે એમાં જાહું. જે આપણે આવ્યા તે આ ફ્લાઇટ છે આપણી. હાલો મિત્રો, હવે આપણે બસમાં ચડી જઈએ અને વેલેરા પહોંચી જઈએ.
તો આ ચેન્નઈ એરપોર્ટ તમને જે દેખાય છે એના રનવે ને એરપોર્ટની જગ્યા ને બધું છે, ખુલ્લું મેદાન અને ઘણી ફ્લાઇટો પડી છે. તમે જે જોઈ શકો 3-4 ફ્લાઇટો તો આપણે દેખાય જ છે. સામે ચેન્નઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. હમણાં આપણે પહોંચી જવું એરપોર્ટની અંદર, ને એરપોર્ટની અંદરથી આપણે એક્ઝિટ લઈ લેવું એટલે પછી સીધું ચેન્નઈમાં. મિત્રો આપણે પહોંચી ગયા છે ચેન્નઈ એરપોર્ટની અંદર. અહીંયાથી આપણે એક્ઝિટ લેવાનો છે, એક્ઝિટ લઈ લઈએ અને નીકળીએ. તો મિત્રો મળ્યા બીજા વિડીયો સાથે. જય દ્વારકાધીશ.